ધોરણ 6 સ્વાધ્યાય પોથી યુનિટ 1 પ્રશ્ન નંબર 5 કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ સેન્ટેન્સ ગિવન ઇન ધ બોક્સ. તમને બોક્સની અંદર જે વાક્ય આપ્યા છે તેનાથી આપણે નીચે આપેલ ડાયલોગ છે તે પૂરો કરવાનો છે. નીચે આપેલ સંવાદ આપણે પૂરો કરવાનો છે. પહેલું છે, વિલ યુ પ્લીઝ ગીવ મી સમ શુગર, શું તમે મને થોડી ખાંડ આપશો? બીજું, ડુ યુ વોન્ટ એનીથિંગ એલ્સ, શું તમારે બીજું કાંઈ જોઈએ છે? ત્રીજું, હિયર યુ આર, એટલે આ રહ્યું. ચોથું, હાઉ કેન આઈ હેલ્પ યુ, હું તમારી કેવી રીતે મદદ કરી શકું અથવા હું તમને કેવી રીતે કામ આવી શકું? અને પાંચમું, આઈ વિલ રિટર્ન ઇટ સૂન, હું તમને જલ્દીથી આ પાછું આપી જઈશ. તો પહેલો સંવાદ છે, બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. કોની વચ્ચે છે? તો કે નેહાબેન અને હર્ષાબેન વચ્ચેનો આપણને ડાયલોગ આપ્યો છે. બે વચ્ચે જે વાતચીત થઈ છે તે સંવાદ આપણને આપ્યો છે. નેહાબેન સેઝ, નેહાબેન કહે છે, હર્ષાબેન આર યુ ધેર, શું તમે ત્યાં છો? આપણે કોઈના ઘરે જઈએ તો સીધો દરવાજો ખુલ્લો હોય તો આપણે અંદર ન વયા જઈએ, કાં ડોરબેલ વગાડીએ જો દરવાજો ખુલ્લો હોય તો આપણે પૂછીએ કે તમે ઘરમાં છો. એટલે હર્ષા નેહાબેન જાય છે તો હર્ષાબેનની ઘરે જાય છે. એટલે હર્ષાબેનને કહે છે, આર યુ ધેર, શું તમે ઘરમાં છો? એટલે હર્ષાબેન ઘરમાં છે એટલે કહે છે કે યસ. નેહાબેન કે હા, કે નેહાબેન હાઉ કેન આઈ હેલ્પ યુ, આવ્યા છે એટલે એમ લાગ્યું કે કામ હશે એટલે જ આવ્યા છે. એટલે સીધી એને પૂછે છે કે હાઉ કેન આઈ, પૂર્ણવિરામ છે એટલે આપણે પહેલો અક્ષર હાઉ છે એ કેપિટલ કર્યો છે. હાઉ કેન આઈ હેલ્પ યુ, હું તમારી કેવી રીતે મદદ કરી શકું, એટલે તમારે શું કામ છે? એટલે નેહાબેન કહે છે કે વિલ યુ પ્લીઝ ગીવ મી સમ શુગર, શું તમે મને થોડી ખાંડ આપશો? હર્ષાબેન કહે કે ઓફકોર્સ, ચોક્કસ, કે હિયર યુ આર, આ રહી, અને ખાંડ આપીને કહે છે હિયર યુ આર, એટલે આ રહી. નેહાબેન કહે છે થેન્ક યુ, કે તમારો આભાર. આઈ વિલ રિટર્ન ઇટ સૂન, હું છે જલ્દી તમને ખાંડ પાછી આપી જઈશ. હર્ષાબેન કહે છે નો પ્રોબ્લેમ, કે કાંઈ વાંધો નહીં. નેહાબેન, ડુ યુ વોન્ટ એનીથિંગ એલ્સ, શું તમારે હવે બીજું કાંઈ જોઈએ છે? કે નેહાબેન કે નો થેન્ક યુ, ના મારે હવે બીજું કાંઈ જોતું નથી. ડાયલોગ નંબર 2, પહેલું કેન યુ પ્લીઝ હેલ્પ મી, શું તું મને મદદ કરીશ? બીજું, યસ વાય નોટ, હા શા માટે નહીં. ત્રીજું, ઓહ કમ આઈ વિલ ટીચ યુ, આવી કે હું તને શીખવાડીશ. ચોથું, વોટ હેપન, શું બન્યું અથવા શું થયું. અને પાંચમું છે, આઈ કેન નોટ સોલ્વ ધીસ સમ, મને આ દાખલો આવડતો નથી અથવા મારાથી આ દાખલો થતો નથી. સોલ્વ એટલે હું તો ઉકેલવું થાય, પણ આપણે અહીંયા ગણતરી નથી થતી એ રીતના કરશું. કોની વચ્ચેનો સંવાદ છે? તો આપણે જોયું મિતાલી અને દેવ વચ્ચેનો આપણને ડાયલોગ એટલે સંવાદ આપ્યો છે. મિતાલી સેઝ, મિતાલી કહે છે, હે દેવ, દેવને કહે છે કે આર યુ ફ્રી, કંઈક કામ હશે એટલે દેવને પહેલાં પૂછે છે કે આર યુ ફ્રી, શું તું અત્યારે ફ્રી છો? દેવ સેઝ, દેવ કે હાય મિતાલી, કે યસ, કે હા હું ફ્રી છું. આઈ એમ, હા હું ફ્રી છું. આ ક્વેશ્ચન ટેક કહેવાય, આ જ્યારે પ્રશ્ન હોય ત્યારે શોર્ટ ફોર્મમાં આપણે એને જવાબ આપીએ છીએ. યસ આઈ એમ, હા હું ફ્રી છું. એને પૂછે છે, કંઈક પૂછે છે, તું ફ્રી છો એટલે કંઈક કામ હશે એટલે જ પૂછતો હશે. એટલે બોલો કે વોટ હેપન્ડ, કે શું થયું, કે કંઈક બન્યું હશે તો જ એ ફ્રી માટે પૂછતી હોય ને, કંઈક કામ હોય તો જ. મિતાલી કહે છે એટલે મિતાલીને કંઈક પ્રશ્ન છે. એટલે મિતાલી એને શું કહે છે? તો કે મિતાલી એને કહે છે, કેન યુ પ્લીઝ હેલ્પ મી, શું તું મને મદદ કરીશ, તું ફ્રી હોય તો. એટલે એને કહે છે કે શું તું મને મદદ કરીશ કંઈક કામ માટે. તો દેવ કહે છે, શું કહે છે, કે યસ વાય નોટ ટેલ મી, હાઈ, કે શું કામ હું તને મદદ ન કરું, ટેલ મી, શું કે જોઈએ તને, શું કામ છે? મિતાલી સેઝ, ઇટ્સ માય હોમવર્ક, આ શું છે, આ મારું હોમવર્ક આપ્યું છે મને. આઈ કેન નોટ સોલ્વ ધીસ સમ, અને આ દાખલો છે તે મારાથી થતો નથી. દેવ સેઝ, ઓહ કમ, કે આવ, આઈ વિલ ટીચ યુ, હું તને શીખવાડીશ. ભવિષ્યકાળની વાત કરી, આપણે વિલનો ઉપયોગ કર્યો છે. કેનનો ઉપયોગ જ્યારે આપણે કોઈ કામ નથી કરી શકતા, સમર્થતા દર્શાવવા માટે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. મિતાલી સેઝ, થેન્ક યુ દેવ, અને કીધું કે હું તને દાખલો શીખવાડીશ. એટલે મિતાલી શું કહે છે? થેન્ક યુ દેવ, દેવનો આભાર માને છે. ડાયલોગ નંબર 3, આઈ ડુ નોટ નો વાય ઇટ્સ નોટ વર્કિંગ, મને ખબર નથી તે શા માટે કામ કરી રહ્યો નથી. બીજું, ઓફકોર્સ યુ કેન, હા ચોક્કસ તું કરી શકે છે, યુ કેન એટલે કરી શકે છે. ત્રીજું, વોટ્સ ધ મેટર, શું વાત છે. ચોથું, કેન આઈ યુઝ યોર ફોન, શું તારો ફોનનો ઉપયોગ કરી શકું છું. પાંચમું છે, વોટ હેપન ટુ યોર ફોન, તારા ફોન સાથે શું બન્યું અથવા તારા ફોનને શું થઈ ગયું. ડાયલોગ છે કેની વચ્ચે છે? તો કે અંકિત અને મિસ્ટર પંડ્યા વચ્ચેનો આપણને ડાયલોગ આપ્યો છે. અંકિત કહે છે, ગુડ ઇવનિંગ મિસ્ટર પંડ્યા, આઈ નીડ સમ હેલ્પ. અંકિત કોની પાસે જાય છે? મિસ્ટર પંડ્યા પાસે જાય છે અને એને કહે છે કે ગુડ ઇવનિંગ, કે મિસ્ટર પંડ્યા શું કામ છે? તો કે આઈ નીડ સમ હેલ્પ, મારે તમારે થોડીક મદદ જોઈએ છે. મિસ્ટર પંડ્યા કે શ્યોર, કે ચોક્કસ, કે વોટ્સ ધ મેટર, શું વાત છે, કે તારે મારી મદદ જોઈએ. તો કે શું વાત બની છે,
અંકિત સેઝ કેન આઈ યુઝ યોર ફોન, એટલે વાત એમ છે અંકિત એને પૂછવા જાય છે કે કેન આઈ યુઝ યોર ફોન, શું તમારો ફોનનો ઉપયોગ કરી શકું છું. પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે છેલ્લે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરવું ફરજિયાત છે, અને આઈ છે હંમેશા કેપિટલ હોય છે, આઈ એકલો હોય છે ત્યારે આપણે હંમેશા એને કેપિટલ કરવાનો હોય છે. વાક્યનો પહેલો અક્ષર છે એટલે આપણે કેને સી પહેલો કેપિટલ કર્યો છે. મિસ્ટર પંડ્યા, માય ફોની કે ઓલો એના ફોનની કે મારો ફોની કે? ઓફકોર્સ, ચોક્કસ, યુ કેન, કેન એટલે કરી શકે છે, હાઈ કે તું મારો ફોન વાપરી શકે છે. અંકિત કે થેન્ક યુ સોરી કે. મિસ્ટર પંડ્યા સે ટેલ મી કે ટેલ મી અંકિત કે અંકિત મને કે જોઈએ કે વોટ હેપન ટુ યોર ફોન, તું મારા ફોનમાં વાત કરવા માટે આવ્યો છે તો તારો ફોન ક્યાં ગયો કે તારા ફોનમાં શું થઈ ગયું છે. પર આપણે અહીંયા અલ્પવિરામ છે, વાક્ય અધૂરું છે એટલે આપણે બળબલ્યું છે તે કેપિટલ કરવાની જરૂર નથી, પણ કેવો છે સ્મોલ રાખ્યો છે અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કર્યું છે. અંકિતને કહે છે કે તારા ફોન સાથે શું થઈ ગયું છે. અંકિત કહે છે સોરી કે આઈ ડુ નોટ નો, મને ખબર નથી વાય ઇટ્સ નોટ વર્કિંગ, મને ખબર નથી કે મારો ફોન શા માટે કામ કરી રહ્યો નથી અથવા મારો ફોન ચાલતો નથી, મને ખબર નથી. વિધાન વાક્ય છે એટલે આપણે છેલ્લે પૂર્ણવિરામ કરવાનું છે, આઈ છે એટલે આઈ હંમેશા કેપિટલ આવે. મિસ્ટર પંડ્યા સેઝ ગેટ ઇટ રિપેર્ડ, તો એક કામ કરતું એને રિપેર કરાવી નાખી કે નથી ચાલતો તો. તો અંકિત કે છે યસ આઈ વિલ, હા હું કરાવી દઈશ. પ્રશ્ન નંબર 6, રાઇટ ધ એક્શન વર્ડ્સ ઇઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. રાઇટ ધ એક્શન વર્ડ, એક્શન વર્ડ લખવાના છે આપણને એક્ઝામ્પલમાં બતાવ્યા છે એ રીતે જે આપણે એક્શન વર્ડ્સ અહીંયા આપ્યા છે તે લખવાના છે. જે એક્શન વર્ડ એટલે ક્રિયાપદો, આપણને જે ક્રિયાપદો આપ્યા છે જે ઉદાહરણમાં છે એ પ્રમાણે ક્રિયાપદો લખવાના છે. તો ઉદાહરણમાં આપણને શું આપ્યું છે, એસ આઈ ટી સીટ, સીટ એટલે બેસવું. તો અહીં શું લખ્યું છે, એસ એ ટી સેટ, સેટ શું છે એનું ભૂતકાળનું રૂપ છે. એટલે આપણે શું કરવાના છે, તો કે જે આપણને ક્રિયાપદોના રૂપ આપ્યા છે એ બધાને આપણે ભૂતકાળના રૂપ કરવાના છે. તો પહેલું છે લાઇક, લાઇક એટલે ગમવું, તો એનું ભૂતકાળ શું થશે, એલ આઈ કે ઈ ડી, લાઇક ડ. બીજું છે ડી આર એ ડબલ્યુ, ડ્રો એટલે દોરવું, તો ભૂતકાળ શું થશે, ડી આર ઈ ડબલ્યુ, ડ્રીયું. પછી છે ટી એ કે ઈ, ટેક, ટેક એટલે લેવું, તો ટેકનો ભૂતકાળ શું થાય, ટી ડબલ ઓ કે, ટૂક. એફ એલ એ એફ એલ વાય, ફ્લાય એટલે ઉડવું, તો ભૂતકાળ શું થશે, એફ એલ ઈ ડબલ્યુ, ફ્લ્યુ. સી ઓ એમ ઈ, કમ એટલે આવવું, તો ભૂતકાળનું રૂપ શું થશે, સી એ એમ ઈ, કે મ. નેક્સ્ટ પછી છે મેક, એમ એ કે ઈ, મેક એટલે બનાવવું, તો ભૂતકાળનું રૂપ શું થશે, એમ એ ડી ઈ, મેડ. ચોથું છે ઓપન, ઓ પી ઈ એન, ઓપન એટલે ખોલવું, તો ભૂતકાળનું રૂપ શું થશે, ઓ પી ઈ એન ઈ ડી. આપણે ભણી ગયા કે ઘણાય ભૂતકાળના રૂપ પાછળ ઈ ડી લગાડવાથી ભૂતકાળનું રૂપ થાય છે, અને ઘણાય રૂપ કેવા હોય છે, અનિયમિત રૂપ હોય છે. કૂક, કૂક એટલે રાંધવું, તો ભૂતકાળ શું થશે, કૂક ડ, રાંધ્યું. ગીવ, ગીવ કેમાં આવશે, અનિયમિત રૂપમાં આવશે, કેમ, તો કે એને ભૂતકાળ શું થશે, જી એ વી ઈ, ગીવનું ભૂતકાળ શું થશે, ગેવ. એવી રીતે દસમું છે ગો, ગો એટલે જાવું, તો ગોનું ભૂતકાળ શું થશે, વેન્ટ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 7, રાઇટ ધ સેન્ટેન્સ એઝ સો ઇન ધ એક્ઝામ્પલ, તમને એક્ઝામ્પલમાં આપ્યું છે એ પ્રમાણે તમારે વાક્ય લખવાના છે. એક્ઝામ્પલ, ધ ટીચર ટોટ અ લેસન, શિક્ષકે લેસન છે ભણાવ્યું અથવા પાઠ ભણાવ્યો હતો. તો અહીં તમને શું આપ્યું છે, કૌંસની અંદર તમને વર્બનું રૂપ આપ્યું, એ ક્રિયાપદનું રૂપ આપ્યું છે. તો અહીંયા શું કર્યું છે, ટીચ, તો અહીંયા શું કરી નાખ્યું છે, ટોટ, ટી એ યુ જી એ ટી, ટોટ એટલે શું કરી નાખ્યું છે, ભૂતકાળનું રૂપ કરી નાખ્યું છે. આપણે એ ભૂતકાળના રૂપનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં આપણને ક્રિયાપદનું રૂપ આપ્યું હોય. પહેલું છે મોહન ડેસ્ક અ સોંગ, મોહને ગીત ગાયું, સિંગ એટલે ગાયું, તો આપણે શું કરવાનું છે, મોહને ગીત ગાયું, કેનું કરવાનું છે, ભૂતકાળનું રૂપ. તો સિંગનું ભૂતકાળ શું થશે, તો આપણને ખબર છે સિંગનું ભૂતકાળ થશે એસ એન જી, સેંગ. એસ છે એ કેપિટલ કરવાનો નથી, કારણ કે એસ છે એ ક્રિયાપદ છે અને વાક્યનો પહેલો અક્ષર હોય તો કેપિટલ કરવાનો છે, વચ્ચે એસ છે એ કેપિટલ કરવાનો છે નહીં, ને કોઈ અક્ષર કેપિટલ કરવાના છે નહીં. બીજું છે દિશા ડેસ્ક ધ વિન્ડો, દિશા એ બારી બંધ કરી, ક્લોઝ એટલે બંધ કરે, ભૂતકાળ છે એટલે ક્લોઝડ.
દિશાએ બારી બંધ કરી. ધ બોયસ ડેસ્ક ક્રિકેટ, બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. આપણે શું કરવાનું છે, ભૂતકાળનું રૂપ કરવાનું છે. તો પ્લેનું ભૂતકાળ શું થાય, તો કે PLAYED. જ્યારે વાય હોય અને વાયની આગળ સ્વર હોય તો વાયનો આઈ થતો નથી, ખાલી ઈડી પ્રત્યય લાગે છે. વી ડેસ્ક ઓરેન્જીસ, અમે ઓરેન્જ સંતરા ખાધા, ઓરેન્જીસ ખાધા. તો ઈટનું ભૂતકાળ કેમ આવે, ઈટ કેમ આવે છે, તો કે અનિયમિત રૂપમાં આવે છે. તો ઈટનું શું થશે ભૂતકાળ, એટ. નેક્સ્ટ, દીપક ડેસ્ક હિસ મધર ટુ ધ ટેમ્પલ. દીપક તેના મમ્મીને ક્યાં લઈ ગયો, તો કે મંદિરે લઈ ગયો. ટેક, તો ટેકનું ભૂતકાળ શું થશે, અનિયમિત ભૂતકાળના રૂપમાં આવે છે, એટલે ટેકનું ભૂતકાળ થશે ટૂક. દીપક ટુક હિસ મધર ટુ ધ ટેમ્પલ. નેક્સ્ટ, આઈ ડેસ્ક ટી યસ્ટરડે, મેં ગઈકાલે ચા પીધી હતી. ડ્રિંક, ડ્રિંકનું ભૂતકાળ શું થશે, અનિયમિત રૂપમાં આવે છે, એટલે DRANK ડ્રિંક. આઈ ડ્રિંક ધ ટી યસ્ટરડે, મેં ગઈકાલે ચા પીધી હતી. નીલેશ ડેસ્ક અ ટ્રી, નીલેશ ક્યાં ચડ્યો, તો કે નીલેશ ઝાડ ઉપર ચડ્યો. ક્લાઇમ્બ, તો કે ક્લાઇમ્બડ. અમુક ક્રિયાપદના રૂપની પાછળ ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ થઈ જાય છે, એટલે આની અંદર આપણે શું લગાડવાનું છે, ખાલી ઈડી લગાડવાનું છે. ધ મંકીઝ ડેસ્ક ઓન ધ ટ્રી. ધ મંકી એટલે વાંદરાઓ શું કરે, જમ્પ એટલે કૂદકા મારે છે. ક્યાં મારે છે, તો કે ઓન ધ ટ્રી, ઝાડ ઉપર કૂદાકૂદ કરે છે. ક્રિયાપદના રૂપ પાછળ શું લગાડવું પડશે, તો કે ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ થઈ જશે જમ્પડ. નેક્સ્ટ, મિહિર ડેસ્ક એલિફન્ટ્સ ઇન ધ ઝૂ. સી, મિહિરે છે ઝૂ પ્રાણી સંગ્રહાલયની અંદર હાથીઓને જોયા. સી કેવું રૂપ છે, અનિયમિત રૂપ છે, તો સીનું ભૂતકાળ શું થશે, SAW. દસમું, ધે ડેસ્ક ધ રૂમ ક્લીન, તેઓએ રૂમ સાફ કર્યો. શું થશે, તો કે ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બની જશે, ધે ક્લીન ધ રૂમ, તેઓએ રૂમ સાફ કર્યો હતો. પ્રશ્ન નંબર 8, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ઇન, ઇન એટલે અંદર, કોઈ વસ્તુની અંદર. ઓન, ઓન એટલે કોઈ વસ્તુની ઉપર. અંડર, અંડર એટલે નીચે. અને નિયર એટલે બાજુમાં. ઇન પેલું છે, ઇન એટલે શું થાય, તો કે અંદર. ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, અને નિયર એટલે બાજુમાં અથવા નજીક. પેલું છે, ધ ફ્લાવર્સ આર ડેસ્ક ધ વાસ. કેનું ચિત્ર છે, તો કે ફ્લાવર વાસનું ચિત્ર છે અને ફ્લાવર છે. ધ ફ્લાવર્સ આર ડેસ્ક ધ વાસ. વાસ ફ્લાવર ફૂલો છે, તે વાસની ક્યાં છે, ફૂલો વાસની ક્યાં છે, અંદર છે, ઉપર છે, નીચે છે કે બાજુમાં છે. તો આપણે જોઈએ છીએ કે ફૂલો છે તે વાસ છે, ફ્લાવર વાસ છે, તેની અંદર ફૂલો છે. એટલે આપણે શું લખશું, અંદર છે, એટલે આપણે શું લખશું, ઇન. ધ ફ્લાવર્સ આર ઇન ધ વાસ, ફૂલો છે તે ફ્લાવર વાસની અંદર છે. બીજું, ધ કેટ ઇઝ ડેસ્ક ધ કોટ. કોટ એટલે પલંગ. બિલાડી છે તે પલંગની ક્યાં છે, આપણે જોઈએ આ પલંગ છે અને આ બિલાડી છે, તો કેની વાત થાય છે, બિલાડીની વાત થાય છે, પલંગની વાત નથી થતી. પલંગ તો ઉપર છે, પણ બિલાડી ક્યાં છે, નીચે છે. ધ કેટ ઇઝ ડેસ્ક ધ કોટ. બિલાડી પલંગની ક્યાં છે, બિલાડી છે તે પલંગની ઉપર છે, અંદર છે, નીચે છે કે નજીકમાં છે. તો આપણે જોયું આ પલંગ છે અને આ બિલાડી છે, બિલાડી ક્યાં છે, તો કે પલંગની નીચે છે. તો નીચે માટે કયો શબ્દ છે, આપણે જોયું અંડર. ધ કેટ ઇઝ અંડર ધ કોટ, બિલાડી છે તે પલંગની નીચે છે. એવી રીતે, ધ બોય ઇઝ ડેસ્ક ધ બાયસિકલ. આપણે ચિત્રમાં દેખાય છે એક સાયકલ છે અને બોય બે દેખાય છે. ધ બોય ઇઝ, છોકરો બાયસિકલની ક્યાં છે, છોકરો છે બાયસિકલની ક્યાં છે, બાયસિકલની અંદર છે, ઉપર છે, નીચે છે કે બાજુમાં છે. તો આપણે ચિત્રમાં જોઈએ છોકરો છે તે બાયસિકલની બાજુમાં ઊભો છે, નજીક ઊભો છે. તો એના માટેનો કયો શબ્દ છે, નિયર.
ધ બોય ઇઝ નિયર ધ બાયસિકલ, છોકરો સાયકલની નજીકમાં ઊભો છે. ચોથું, ધ બોલ ઇઝ ડેસ્ક ધ બેડ, બોલ છે તે પથારીમાં ક્યાં છે. આપણે કેની કહેવાનું છે, બોલ વિશે કહેવાનું છે. બોલ છે તે પથારીમાં કઈ જગ્યાએ છે, પથારીની અંદર છે, પથારીની ઉપર છે, નીચે છે કે બાજુમાં છે. તો ચિત્રમાં જોઈએ છે બોલ છે તે પથારીની ઉપર છે. તો ઉપર માટે કયો શબ્દ છે, તો આપણે જોયું ઉપર માટે કયો શબ્દ છે, ઓન. ધ બોલ ઇઝ ઓન ધ બેડ, દડો છે તે પથારીની ઉપર છે. ધ લાયન ઇઝ ડેસ્ક ધ કેજ, સિંહ છે તે પાંજરામાં. સિંહ ક્યાં છે, પાંજરામાં છે, પાંજરાની ઉપર છે, પાંજરાની બાજુમાં છે કે પાંજરાની નીચે છે. તો આપણને ચિત્રમાં દેખાય છે કે સિંહ પાંજરાની અંદર છે, પાંજરું છે અને એની અંદર સિંહ છે. તો અંદર માટે આપણે શું વાપરીએ છીએ, તો કે અંદર માટેનો શબ્દ છે ઇન. ધ લાયન ઇઝ ઇન ધ કેજ, સિંહ પાંજરાની અંદર છે. બીજું, ધ લેમ્પ ઇઝ ડેસ્ક ધ ટીવી, લેમ્પ છે તે ટીવીની ક્યાં છે, ટીવીમાં છે, ટીવીની ઉપર છે, ટીવીની નજીક છે. લેમ્પ છે ટીવીની કઈ બાજુ છે, તો આપણને દેખાય છે લેમ્પ છે તે ટીવીની ક્યાં છે, તો કે નજીક છે. તો નજીક માટેનો કયો શબ્દ છે, આપણે જોયું નિયર. ધ લેમ્પ ઇઝ નિયર ધ ટીવી, લેમ્પ છે તે ટીવીની નજીક છે અથવા બાજુમાં છે. સાતમું, ધ બુક્સ આર ડેસ્ક ધ ટેબલ, બુક છે તે ટેબલની ક્યાં છે. કોની વાત થાય છે બુક્સ, તો આપણને ચિત્રમાં દેખાય છે કે બુક છે તે ટેબલની ઉપર છે. ટેબલ તો બુકની નીચે છે, બુક ક્યાં છે, તો કે ટેબલ છે એની ઉપર બુક છે. તો ઉપર માટેનો કયો શબ્દ છે, તો આપણને ખબર છે ઉપર માટેનો શબ્દ છે ઓન. ધ બુક્સ આર ઓન ધ ટેબલ, ચોપડીઓ છે તે ટેબલની ઉપર છે. નેક્સ્ટ, ધ બોલ ઇઝ ડેસ્ક ધ કાર, બોલ છે દડો છે તે કારમાં ક્યાં, કઈ જગ્યાએ છે. તો આપણે જોયું આ કાર છે ને આ બોલ છે, તો બોલ ક્યાં છે, તો આપણને ચિત્રમાં દેખાય છે કે બોલ છે તે કારની નીચે છે, નજીક નથી, અંદર નથી. તો ક્યાં છે, તો કે કારની ઉપર નથી પણ ક્યાં છે, નીચે. તો નીચે માટેનો કયો શબ્દ છે, તો કે અંડર. ધ બોલ ઇઝ અંડર ધ કાર, બોલ છે તે કારની નીચે છે. પ્રશ્ન નંબર 9, રીડ ધ પેરેગ્રાફ, નીચે આપેલ પેરેગ્રાફ વાંચો, આન્સર ધ ક્વેશ્ચન અને તમને જે પ્રશ્ન આપ્યા છે એના જવાબ આપો. ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ ટુ ફ્રેન્ડ્સ, આ કોની વાર્તા છે, બે મિત્રોની વાર્તા તમને અહીંયા આપી છે. વન ઓફ ધેમ વોઝ રાહુલ, તેમાંનો એક, વન ઓફ ધેમ તેમાંનો એક કોણ છે, રામુ. તેમાંના એકનું નામ શું છે, રામુ નામ છે. કેટલાની વાર્તા આપી, તો કે બે મિત્રની વાર્તા આપી છે. એકનું નામ શું છે, તો કે એકનું નામ રામુ છે. હિઝ ફાધર વોઝ અ કોબલર, તેના પપ્પા શું છે, કોબલર. કોબલર એટલે શું થાય, મોચી છે. તેના પપ્પા મોચી છે. હી અર્ન્ડ મની, અર્ન્ડ એટલે કમાય છે, મની એટલે પૈસા. કેના દ્વારા પૈસા કમાય છે, તો કે બાય રિપેરિંગ શૂઝ, તે લોકોના બૂટ ચંપલ જે હોય તે સમા કરાવી અને એના દ્વારા પૈસા કમાય છે. એટલે એના દ્વારા ઘર કેના દ્વારા આવે, તો કે એના પપ્પા જે શૂઝ ચંપલને સમું કરાવે છે એના દ્વારા તેનું ઘર ચાલે છે. ધ અધર વોઝ પ્રતાપ, અને બીજો કોણ છે, તો કે બીજાનું નામ પ્રતાપ છે. એક મિત્રનું નામ રામુ છે અને બીજાનું નામ શું છે, તો કે બીજાનું નામ પ્રતાપ છે. હિઝ ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ, અને પ્રતાપના પપ્પા કોણ છે, તો કે હિઝ ફાધર, કોની વાત થાય છે, પ્રતાપની વાત થાય છે, એટલે એનું સર્વનામ તરીકે હિઝ મૂક્યું છે. હિઝ ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ, તેના પપ્પા છે તે શું છે, તો કે ગામના સરપંચ છે. ગામડું હોય તો ગામડામાં સરપંચ હોય, તો પ્રતાપના પપ્પા ગામડાના સરપંચ છે. બોથ ધ બોયઝ વેન્ટ ટુ ધ સેમ સ્કૂલ, એકના પપ્પા સરપંચ છે અને એકના પપ્પા મોચી છે, તોય બે બાળકો ક્યાં જાય છે, તો કે બે બાળકો છે તે એક જ સ્કૂલમાં જાય છે. ધ સરપંચ લવડ હિઝ સન વેરી મચ, જે સરપંચ હતો, પ્રતાપના પપ્પા હતા, તેના બાળકને એટલે પ્રતાપને ખૂબ જ ચાહતા હતા. ઈટ ડીડ નોટ લાઈક પ્રતાપ ટુ પ્લે વિથ રામુ, પણ તેના પપ્પાને છે પ્રતાપ રામુ સાથે રમતો હતો તે ગમતું હતું નહીં.
સો પ્રતાપ વોઝ વેરી અનહેપી, તેથી પ્રતાપ છે ખૂબ જ નારાજ રહેતો હતો, કારણ કે એનો રામુ પ્રતાપનો મિત્ર કોણ હતો? રામુ હતો. અને પ્રતાપના પપ્પાને રામુ સાથે રમે એ ગમતું હતું નહીં, એને એની સાથે રમવા નહોતા દેતા, એટલે પ્રતાપ ખૂબ જ દુઃખી રહેતો હતો. એના મિત્ર સાથે એને મળવા નહોતા દેતા. એટલે વન ડે, એટલે એક દિવસ, રામુ એન્ડ પ્રતાપ ડિસાઇડેડ ટુ રન અવે. રન એટલે અવે, એટલે ભાગી જવું અથવા નાસી જવું. ડિસાઇડ એટલે નક્કી કર્યું. એટલે એક દિવસ રામુ અને પ્રતાપે ડિસાઇડેડ એટલે નક્કી કર્યું હતું રન અવું, કે આપણે બે મિત્રોને સાથે બોલવા કે રમવા નથી દેતા, તો આપણે બે અહીંથી શું જઈએ, તો કે ગામ મૂકીને ભાગી જઈએ અથવા નાસી જઈએ. પ્રશ્ન પહેલો, વોટ વોઝ પ્રતાપ્સ ફાધર? પ્રતાપના પપ્પા કોણ હતા? તો આપણે અહીં જોયું, ધ અધર વોઝ પ્રતાપ, હિઝ ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ. પ્રતાપના પપ્પા કોણ હતા? તો કે પ્રતાપના પપ્પા હતા તે ગામના સરપંચ હતા. તો આપણે સવાલમાં લખ્યું છે પ્રતાપ્સ ફાધર, એટલે જવાબે આપણે ક્યાંથી ચાલુ કરશું? પ્રતાપ્સ ફાધરથી જ ચાલુ કરશું. અહીંયા હિઝ આપ્યું છે, પણ પ્રશ્નમાં આપણને પ્રતાપ્સ ફાધર આપ્યું છે, એટલે આપણે હિઝથી જવાબ ચાલુ કરાય નહીં. ક્યાંથી ચાલુ કરાય? પ્રશ્નમાં જે પૂછાણ હોય એનો જ જવાબ અપાય. પ્રતાપ્સ ફાધર, આપણે વોઝ આપી દીધું છે સહાયકારક ક્રિયાપદ તરીકે, એટલે વોઝ શું હતા? તો કે ધ સરપંચ ઓફ ધ વિલેજ, એટલે આપણે લખશું ધ સરપંચ, એસ કેપિટલ કરવાનો છે. વિલેજ, પ્રશ્ન જવાબ પૂરો થાય એટલે છેલ્લે પૂર્ણ વિરામ. પ્રતાપ ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ, પ્રતાપના પપ્પા હતા તે ગામના સરપંચ હતા. બીજું, હાઉ ડીડ રામુઝ ફાધર અર્ન મની? રામુના અને પ્રતાપના પપ્પા તો સરપંચ હતા, તો રામુના પપ્પાને કઈ રીતે ઘરની આવક કરતા અથવા એના ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવતા હતા? તો આપણે જોયું, હી અર્ન મની બાય રિપેરિંગ શૂઝ. અહીંયા ભલે હી આપ્યું, કારણ કે પ્રતાપની વાત પહેલાં, કારણ કે રામુના પપ્પાની વાત પહેલાં થઈ ગઈ છે, એટલે સર્વનામ તરીકે હી મૂક્યું છે. પણ આપણને પ્રશ્નમાં રામુઝ ફાધર આપ્યું છે, એટલે જવાબ આપણે ક્યાંથી ચાલુ કરશું? જે પ્રશ્નમાં પૂછાણું ત્યાંથી જ ચાલુ કરશું. હાઉ ડીડ રામુઝ ફાધર અર્ન મની? રામુના પપ્પા કઈ રીતે કમાણી કરતા હતા? તો આપણને જવાબ આપ્યું છે રિપેરિંગ બાય રિપેરિંગ શૂઝ, એટલે આપણે જવાબમાં લખશું રામુઝ ફાધર આપ્યું છે, એટલે આપણે પહેલાં લખશું કરતા લેવાના. કરતા કોણ છે? તો કે રામુઝ ફાધર, રામુના પપ્પા. ડીડ અને અર્ન આપ્યું છે, સહાયકારક ક્રિયાપદની આપણે જરૂર નથી, કારણ કે વાક્ય સાદા ભૂતકાળમાં આપ્યું છે, જવાબમાં આપણે ડીડ લખતા નથી. એટલે શું કરીએ છીએ? તો કે વર્બના રૂપ હોય એનું ભૂતકાળનું રૂપ કરી નાખીએ છીએ. તો અર્નનું ભૂતકાળ શું થશે? અર્ન, ડ પાછળ ઈડી લાગશે. બાકીનો જવાબ તો અહીંયા આપ્યો છે, મની બાય રિપેરિંગ શૂઝ. પ્રતાપના પપ્પા હતા તે બધાના બૂટ ચપ્પલ રિપેર કરી અને એનું ગુજરાન ચલાવતા હતા. ત્રીજું, ધ સરપંચ લવડ રામુ. સરપંચને રામુ ગમતો હતો. વાક્ય કેવું છે? ખોટું છે, કારણ કે આપણે જોયું કે હી ડીડ નોટ લાઈક પ્રતાપ ટુ પ્લે વિથ રામુ. પ્રતાપ રામુ સાથે રમતો એ એને ગમતું નહીં, સરપંચને રામુ જરાય ગમતો હતો નહીં. તો વાક્ય શું છે? સરપંચ લવડ રામુ, સરપંચને રામુ ગમતો હતો. વાક્ય કેવું છે? ખોટું વાક્ય છે, ખોટું છે, એટલે આપણે લખશું ફોલ્સ. નેક્સ્ટ, હાઉ ડીડ ટુ ફ્રેન્ડ ડિસાઇડ? બે મિત્રએ શું નક્કી કર્યું? એના પપ્પા એને સાથે રમવા દેતા નહોતા, એટલે બે મિત્રએ શું નક્કી કર્યું? તો આપણે જોયું, વન ડે રામુ એન્ડ પ્રતાપ ડિસાઇડેડ ટુ રન અવે, નાસી જવાનું અથવા ભાગી જવાનું નક્કી કર્યું. તો પ્રશ્નમાં જોઈએ કરતા કોણ છે? વોટ ડી ટુ ફ્રેન્ડ્સ ડિસાઇડ, બંને મિત્રોએ શું નક્કી કર્યું? તો કરતા કોણ છે? ટુ ફ્રેન્ડ્સ, એટલે આપણે જવાબ ક્યાંથી લખશું? ટુ ફ્રેન્ડ્સ. હવે વર્બ ક્રિયાપદ આપો, તો ડીડ છે અને ડિસાઇડ છે, જવાબમાં ડીડ લેતા નથી, એટલે ભૂતકાળનું રૂપ કરશું ડિસાઇડેડ. શું ડિસાઇડ કર્યું? તો કે ટુ રન અવે. બંને મિત્રએ ભાગી જવાનું નક્કી કર્યું. પાંચમું, અનહેપી મીન્સ, અનહેપી મીન્સ એટલે દુઃખી અથવા નારાજ. એના માટેનો કયો શબ્દ છે? સેડ એટલે દુઃખી,
એંગ્રી એટલે ગુસ્સે, એક્સાઇટેડ એટલે ઉત્તેજિત. તો આપણે જોયું કે અનહેપી એટલે દુઃખી, હેપી એટલે ખુશ, અને અનહેપી એટલે ના ખુશ, વિરોધી શબ્દ છે. તો દુઃખી માટેનો કયો શબ્દ છે? તો આપણને ખબર છે ગુસ્સે ઉત્સાહિત ન થાય પણ સેડ એટલે દુઃખી. તો કયો શબ્દ છે? અનહેપી મીન્સ સેડ, સેડ એટલે દુઃખી.